નમસ્કાર નમસ્તે વાલા 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાનું છે ધોરણ 8 નો વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 માં આપણ એમાં પણ જોઈ જશું સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 9 થી 11 દરેસ મજાના દાખલા છે આઈએમપી દાખલાઓ છે પણ આ દાખલાઓ ધ્યાનથી જોવાના છે રેડી છો ચાલો જોવા માટે તૈયાર થઈ જાજો વિદ્યાર્થી મિત્રો ચાલો તમને એ પહેલા કહી દઉં કે આપણે આની પહેલા ચેપ્ટર 9 ના બાકીના વિડિયો મૂક્યા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે દરેક વિડિયો જોજો પરીક્ષામાં સફળતા અપાવે તેવા વિડિયો છે સાથે સાથે વિડિયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને વિડિયોને તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો અને ચેનલની અંદર નવા આવી ગયા છો પહેલી વખત આવી ગયા છો તમને એમ થાય છે કે અમને મજા જ આવે છે તો ચેનલ ને કરો સબસ્ક્રાઈબ નું બેલ આઇકન દબાવો આવા જ નવા નવા વિડિયો લઈને હું જ આવીશ આપની સમક્ષ ચાલો તો જોઈએ ચેપ્ટર નંબર 9 શું કહે છે સોરી દાખલા નંબર 9 ચેપ્ટર નંબર 9 નો સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 9 જમીન પર એક ઓટલો છે તેની ઉપરનો સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનો છે સમબાજુ અષ્ટકોણ આકારનો છે જે આકૃતિમાં દર્શાવેલ છે આ અષ્ટોણીય અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો અષ્ટોણીય નીતિ અપનાવવાની છે જે ખાલસા નીતિ આવતી અહીંયા આપણે ભાગલા પાડો ને રાજ કરો ભાગલા પાડો ને દાખલાનો જવાબ લાવો ચાલો એક ભાગલો તમને કદાચ દેખાતો હશે કે દરેક બાજુની લંબાઈ આકૃતિ દર્શાઈ સહી પ્રમાણે 5 સેન્ટીમીટર છે જો સમ બાજુ અષ્ટકોણ એટલે 5 સોરી 5 મીટર એટલું છે 5 મીટર એવરીવેર 5 મીટર આ 5 મીટર 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 બધે જ બાજુ કેટલા કેટલા મીટર ની થઈ ગઈ છે 5 5 મીટર ની થઈ ગઈ છે ઓકે ચાલો આપેલી છે એ સિવાય જો તમને આ એક લંબ અંતર આપ્યું કેટલા મીટર આપ્યું 4 મીટર એ સિવાય આ એક અંતર આપ્યું 11 મીટર આના પરથી તમને અંદાજ આવે કે સાહેબ સમ બાજુ અષ્ટકોણ છે તો હવે તમને આના પરથી એવું લાગે છે બે બાજુ સમ બાજુ સોરી બે બાજુ સમલંબ લંબ નું નિર્માણ થશે તો એક ભાગ અહીંયા પાડી દીધો એવો સેમ ટુ સેમ ભાગ હું અહીંથી અહીંયા પાડી દઉં તો દેખાય છે આ બીજો સમલંબ ચતુષ્કોણ મળી ગયો એક સમ ચતુષ્કોણ બીજો સમ ચતુષ્કોણ એ સિવાય એક આ લંબ ચોરસ ત્રણ વસ્તુના ક્ષેત્રફળ શોધવાના જવાબ મળી જશે બે બધાનો સરવાળો કરવાનો તો જોજો આપણે અહીંયા છે ને એક સાથે બે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધી લઈશું કારણ કે અહીંયા પણ જો આનું અંતર 5 મીટર થાય આનું અંતર 11 મીટર થાય અને આ અંતર આપણને 4 મીટર આપેલું છે ક્લિયર અને પછી આપણે શોધી લઈશું બધું જ ચાલો તો જોઈએ ફરી એક વખત ડિસ્ટન્સ જેટલા જરૂરી છે એટલા લખી દઉં છું ઓકે 11 મીટર 4 મીટર પાંચ મીટર શબ્દો લખવા પડે શબ્દોની માયા જાળકો અષ્ટકોણનું વિભાજન કરતા એક લંબચોરસ તથા ચતુ મળે છે સૌ આપણે લંબ ચોરસનું ક્ષેત્ર પણ શોધી લઈએ લંબ ચોરસ માટે તેના માટે લંબચોરસ માટે લંબાઈ કેટલી છે લંબાઈ આપેલી છે અગિયાર મીટર તો બરાબર 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 મીટર મીટર એટલે કે પહોળાઈ તો પહોળાઈ કેટલી આપી છે પાંચ મીટર દેખાયા લંબચોરસનું નિર્માણ થયું તેમાં બી બરાબર પાંચ મીટર આજ પ્રમાણે આપણે શું લખી શકાય લખી શકાય કે લંબચોરસનું ક્ષેત્રફળ

આમ લંબ ચતુષ્કોણ માટે ચાલો એની અંદર આપણે એ બી એચ ત્રણ વસ્તુ લખવાની હોય એ બરાબર મીટર છે ખબર છે બી બરાબર અગિયાર મીટર છે ને એચ બરાબર ચાર મીટર છે સાહેબ તમને કેમ ખબર જો રે પેલા આપણે ઉપરની બાજુ છે ને એ કેતા નીચેની બાજુ ને બી કીધું છે આ જે લંબ અંતર છે તેને એચ કીધું છે એ બરાબર પાંચ મીટર મીટર ચાર મીટર બે એકરૂપ સમલમ ચતુષ્કોણ છે ત્યાં લખીશું બે સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એક ના છેદમાં બે ગુણ્યા એચ કાઉસમાં બે ઉડી જાય વે અગિયાર ને પાંચ થઈ જાય સોળ કે નો થાય ખાસ ધ્યાન રાખજો બરાબર સોળ દુ બત્રીસ મને અહીંયા કંઈક ડાળવા લોચો લાગે છે

હું તમને એવું શીખવાડવા માંગુ છું કે તમારી ભૂલ એ કઈ રીતે થાય ને એ કેમ ને એ શીખવાડવાનું હતું બે લખ્યું છે સૂત્ર અહીંયા બે બે જો તો અહીંયા જ આપણે શું થાય બે બે ઉડી જાય છે નીચે બે બે લખવાની કાંઈ જરૂર છે નઈ તો આને કાઢી નાખો ચાલો હવે કઈ લખવાની જરૂર છે બબે ને નથી જરૂર ચાલો આને ગુણાકારની જરૂર નથી બે ઉડી ગયા એટલે એટલે પાંચ એટલે અગિયાર ચાર અગિયાર ને પાંચ સોળ ને સોળ ચોક ચોસઠ મીટર સ્કવેર ક્લિયર આ રીતે દાખલો થશે કે અહીંયા દરેક વિદ્યાર્થી એક સાથે બેની ગણતરી કરાવીએ ત્યારે ભૂલ કરો જ છો મને ખબર છે મેં જાતે કરીને ભૂલ તમને બતાવી કે અહીંયા ધ્યાન રાખવાનું છે ક્યાં અહીંયા ભૂલ ન થવી જોઈએ આ બે અને આ બે ઉડાડવામાં આ બે લખવાનું ભૂલવાનું નથી ક્લિયર ચાલો જતા જ શું આવશે સમ

ધ્યાન રાખજો આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર ધ્યાન રાખો ઓકે નેક્સ્ટ સવાલ નંબર દસ શું કહે છે સવાલ નંબર દસ કે એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતા જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય રીત અન્ય કોઈ રીત બતાવી શકો છો તો બતાવી શકાય પણ તે રીત આપણે જોઈએ પહેલા રીત જોઈ લે પછી દાખલાની શુભ શરૂઆત કરીએ બરાબર જો એક રીત જ્યોતિએ વિભાજન કર્યું

બરાબર છે હજી જ્યોતિયો વિભાજન કર્યું તેની અંદર વિભાજન કરવું તો એને એક આ વિભાજન કર્યું તે હું ખાલી શું કરીશ ખબર ઉપરનો ખાલી એક ત્રિકોણનું વિભાજન કરીશ અને નીચેથી લંબચોરસ બનાવી દઈશ બે તો એક આવી રીતે વાપરી શકાય હજી કરવું છે મારે તો હું શું કરી શકીશ ખબર છે હજી આ રીતે ચોકડી પાડીશ તો હું ચાર ત્રિકોણ બનાવીશ ચાર ત્રિકોણ બનાવીને અલગ અલગ રીતે શોધી શકાય એનું ક્ષેત્રફળ હજી તમારે કઈ કરવું હોય તો આ ત્રિકોણ ને ભાગલા પાડજો તો પણ કરી શકે આમ ઘણી બધી અલગ અલગ રીતો છે આપણે એવી કોઈ અન્ય રીતે ક્ષેત્રફળ શોધવાનું નથી તમને મેં બતાવી તમને મજા આવે તો તમે ગણી શકો છો પણ અત્યારે આપણે કયા દાખલા ગણીશું જ્યોતિ એ કરેલ વિભાજન કવિતા એ કરેલ વિભાજન રીત શીખીશું અને બાકીની અન્ય રીતો મેં શીખવાડી છે એ તમારે જાતે ટ્રાય કરવાની રહેશે ચાલો તો શુભ શરૂઆત કરીએ જ્યોતિના ના વિભાજન થી કોના વિભાજન થી જ્યોતિ કરેલ વિભાજન ખાસ ધ્યાન રાખજો બરાબર છે ચાલો તો શું આવશે જોતી કરેલું વિભાજન આપણે દેખાય કે સાહેબ આખું તો ત્રીસ મીટર છે અહીંયા સુધીનું મીટર તો હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આપેલું પંદર મીટર છે અને નામકરણ કરીએ આપણે એ બી એના પરથી આપણે એ બીસીડી છે એવા બે એકરૂપ સંલમ ચતુષ્કોણ મળે કવિતા સોરી જ્યોતિના વિભાજનથી બે એકરૂપ સમલંબ ચતુષ્કોણ મળશે તો શું થશે અહીંયા આપણે આખું તો આ 30 મીટર થશે એક સાઈડ નું માપ અહીંયા 15 મીટર આપ્યું તો આ 15 મીટર થશે અને નીચે જો આખું 15 મીટર છે એના બે એક સરખા ભાગ કરેલા છે તો આનું કેટલું થઈ જાય 15 ના છેદ માં 2 મીટર ક્લિયર થઈ છે ચાલો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જ્યોતિ એ

તેથી શું લખાય એ બરાબર આપડી આ બાજુ એ થઈ ગયું તો એ બરાબર પંદર બી બરાબર ત્રીસ એ બરાબર પંદર મીટર બી બરાબર ત્રીસ મીટર કારણ કે એ ચતુષ્કોણ આ રીતનો કેક બનશે બરાબર છે ક્લિયર આ રીતનો બને આ 15 મીટર છે આ 30 મીટર છે આ જે મળવાનું છે કેટલું મળવાનું છે 15 ના છેદમાં 2 મળવાનું છે ક્લિયર થઈ છે h બરાબર કેટલું આવશે 15 ના છેદમાં 2 મીટર વાત સમજાય છે મારી h બરાબર શા માટે 15 ના છેદમાં 2 મીટર કીધું કારણ કે આખી બાજુ જે છે તે પંદર મીટર છે તેના બે સરખા ભાગ કરી છે એટલે એક બાજુ પંદર ના છેદ માં બે મીટર બીજી બાજુ પંદર ના છેદમાં બે મીટર ક્લિયર એકરૂપ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર આ વખતે સૂત્ર મૂકવામાં ભૂલ ન કરવાની યાદ આવે ને આગળ આપણે ભૂલ કરી ચુક્યા એકવાર પેલાથી બે બે ઉડ્યા તો બરાબર એચ કાઉસમાં એ પ્લસ બી કેટલું એચ બરાબર પંદર ના છેદ માં બે એ બરાબર કેટલું છે પંદર પિસ્તાલીસ પિસ્તાલીસ પંચા કેટલા થાય વાળા વિદ્યાર્થીઓ યાદ આવે છે કઈ પિસ્તાલીસ પંચા કેટલા થાય બસો પચીસ થાય કઈ વાંધો નહીં પચો પચો 25 નો પાછળ વધી પડ્યો બે પાંચ વીસ ને બે બાવીસો બરાબર છસો પંચોતેર ના છેદ માં બે તો છસો પંચોતેર ભાગ્યા બે કરવાના છે પંચોતેર ભાગ્યા બે ત્રણ ત્રણ દુ છીરો ઉપરથી ઉતાર્યા સાત ત્રણ દુ છો એક ઝીરો તો પાંચ દુ દસ ઝીરો ઝીરો જવાબ કેટલો ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલો જવાબ આવશે બરાબર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર

પરંતુ 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 તેનો વેદ કેટલો મળશે આખું ત્રીસ છે પંદર નો નીચેનો ચોરસ વાત કરીએ કવિતા કવિતાએ કરેલ વિભાજન કોને કવિતાએ કરેલ વિભાજન આગળ જોઈએ કવિતાના વિભાજનથી કોના વિભાજનથી કવિતાના વિભાજન થી એક ત્રિકોણ અને એક ચોરસ બને છે ઓકે બંને માટે વારાફરતી આપણે શોધવાની વાત આવશે ચોરસનું ક્ષેત્ર ચોરસ માટે ચોરસ માટે તો શું હોય એલ લખવાનું એલ બરાબર આપેલું છે બસો પચીસ મીટર સ્ક્વેર ચલો ત્યારબાદ આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ શું આવશે આપણી પાસે હતું બાકી નો ત્રિકોણ તો ત્રિકોણ માટે હવે શું આવશે ત્રિકોણ માટે ત્રિકોણ માટે શું આવશે પાયો તો ત્રિકોણ માટે પાયો બરાબર આવશે પંદર મીટર વેધ બરાબર પણ કેટલો આવશે મીટર ખ્યાલ છે ને શા માટે પંદર મીટર આવ્યો કારણ કે આખું આપણને અહીંયા જોવો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ લો પેલા આખું આપણી પાસે અહીંયા સુધીનું ત્રીસ છે અહીંયા સુધીનું પંદર વયું ગયું હતું કેટલું થાય પંદર

પાંચ ના અડધા અઢી એકસો બાર પોઈન્ટ પાંચ મીટર સ્કવેર તો આમ પંચકોણ બગીચાનું ક્ષેત્રફળ પંચકોણ બગીચાનું ક્ષેત્રફળ બરાબર બે માપનું શું થાય ત્રિકોણ નું ક્ષેત્રફળ

જ્યોતિના વિભાજન થી જ્યોતિના વિભાજન થી પણ કેટલું પોઈન્ટ પાંચ પંચકોણનું ક્ષેત્રફળ પંચકોણ બગીચાનું ક્ષેત્રફળ પાંચ મીટર સ્કવેર આમ બંનેના વિભાજન થી પંચકોણ બગીચાનું ક્ષેત્રફળ

રેડી બોક્સ કદન બરાબર અક્ષર સારા કાઢજો સુંદર કાઢજો મારા અક્ષર કદાચ તમને ના ગમે એવા હશે પણ તમારા અક્ષર તો ગમવા જોઈશે બરાબર છે કે પેપર ચેકિંગ ચેકિંગવાળાને તમારા અક્ષર ખૂબ ખૂબ સુંદર ગમવા જ પડશે તો જ તમારા માર્ક્સ સારા આવવાની સંભાવના રહેલી છે હા તમે ગણતરી કરશો એને માર્ક્સ મળશે પણ શું કહેશે કે આને લખ્યું છે ખરાબ અને અક્ષર ખરાબ છે પણ લખાણ બહુ સારું છે માર્ક્સ સારા મળશે અને પણ તમે બંને વસ્તુ સારી કાઢો તો તમારા પ્રત્યે માન વધે સન્માન વધે જોઈએ ત્યારબાદ

આથી ચાર ટુકડા ભીના દેખાણું પહેલો ટુકડો બીજો ટુકડો ત્રીજો ટુકડો અને ચોથો ટુકડો પાણી અંદર એને બે બે ટુકડા સમાન હશે ચાર ટુકડામાં બે બે ટુકડા સમાન પહેલો ટુકડો અને ત્રીજો ટુકડો સમાન બીજો ટુકડો અને ચોથો ટુકડો સમાન તો આના આધારે આપણે કાર્યક્રમ આગળ વધારવાનો છે ચાલો હવે જો અહીંયા કહેવાય અહીં તમારે આકૃતિ તો દોરવાની આકૃતિ દોરીને અંદર નામ આપી દેવાનું અહીં ટુકડા 1 ટુકડો એક તથા ટુકડો ટુકડો તથા તથા અને સમાન અથવા તો લખાય કે એકરૂપ છે સમાન કરતા કેવા લખાય એકરૂપ શબ્દ લખવાનો એકરૂપ એકરૂપ એટલે સેમ ટુ સેમ કોપી પેસ્ટ જ છે તેવું કહેવાય ચાલ બંને ટુકડા સમાન છે તો હવે ટુકડા એક માટે એક છે તમને ખ્યાલ આવી છે ક્લિયર ચાલો તો જોતા જઈએ ટુકડા એક માટે ટુકડા એક માટે શું લખાય

આગળ જોઈએ આપણે એચ એચ બરાબર શું મળજો આખો ટુકડો ચોવીસ સોરી આપણે એચ જોઈએ તો એચ જોઈએ મતલબ કે આ વસ્તુ જોઈએ એચ જોઈએ મતલબ આપણે આ વસ્તુ જ્યાં તો ટુકડો એક છે એચ નો મતલબ આ થાય હવે આખી કેટલી છે અઠ્યાવીસ સેન્ટીમીટર આખી લંબાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર એમાંથી વીસ બાદ થઈ જાય તો બે ના પછી જેટલા વધે વીસ અઠ્યાવીસ માંથી વીસ જેટલા આઠ વધે આઠ ને બે જગ્યાએ ભાગ પડે કેમ કે બે સેના કર્યા બે ને સરખા ભાગ જાય તો અઠ્યાવીસ વીસ જાય એટલે આઠના છેદમાં બે તેથી એચ બરાબર કેટલું મળશે ચાર સેન્ટીમીટર ક્લિયર ચાલો ટુકડા એક નું ક્ષેત્રફળ ટુકડા એક નું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર શું છે એક ના છેદ માં બે ગુણ્યા એચ કાઉસમાં એ પ્લસ બી કારણ કે ટુકડો એક કેવા આકારનો છે સમલમ ચતુષ્કોણ આકારનો છે ચાલો હવે મુક્તા જઈએ કિંમતો બરાબર એક ના છેદ માં બે ગુણ્યા એચ એટલે ચાર એ એટલે આપણે આવશે સોળ બી એટલે ચોવીસ ચાલો બે દૂ ચાર બે બે ઉડી જાય બરાબર બે સોળ પ્લસ ચોવીસ એટલે કેટલા થઈ જશે ચાલીસ ચાલીસ દુ આમ ટુકડા એક અને ટુકડા ત્રણ નું ક્ષેત્રફળ એસી સેન્ટીમીટર સ્કવેર મળે

જોઈએ ટુકડા બે માટે કર્યું હતું તે રીતે કામ કરવાનું છે ચાલો તો જોતા જઈએ કે આખું ચોવીસ સેન્ટીમીટર એમાંથી સોળ બાદ થાય વધશે આઠ સેન્ટીમીટર એમાંથી બે જણાને અહીંયા ભાગ મળશે ખ્યાલ આવે છે ચાલો તો શું થશે ક્લિયર ચાલો આગળ જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શું આવશે તો સમલંબ તો એવું કે ટુકડા બે નું ક્ષેત્રફળ ટુકડા

ટુકડા બે અને ચાર નું ક્ષેત્રફળ 96 સેન્ટીમીટર સ્ક્વેર મળે ક્લિયર આપણે બધા ટુકડાના ક્ષેત્રફળ ગોતી લીધા કે ફ્રેમના প্রত্যেক ટુકડાનું ક્ષેત્રફળ શોધો તો ચારેય ટુકડાનું ક્ષેત્રફળ શોધી લીધું છે ચલો ક્લિયર થાય છે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર આ સવાલ જો કદાચ પરીક્ષામાં આકૃતિ ન આપે તો આપણને આ માપ પરથી આકૃતિ બનાવતા આવડવી પડે કારણ કે જો અહીંયા લખેલું છે અંદરની ધારનું માપ બહારની ધારનું માપ બરાબર છે એ રીતે બનાવી લેવાનું છે તો વાત તમારા માટે ખાસ 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 આવી ગઈ છે ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક આપણને આપેલી છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તેથી આપ તે ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે મેળવી શકો છો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી

ફરી મળીશું નેક્સ્ટ નવ પોઈન્ટ બે સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત